પોષણ અભિયાન 2012 બાળકોમાં કુપોષણનું સ્તર ઘટાડવાનો સંનિષ્ઠ પ્રયાસ. સાંપ્રત સમાજના પ્રત્યેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આપણે સૌ સતત સમર્પિત પ્રયાસો કરતા હોઈએ છીએ. જીવનચક્ર અભિગમ મુજબ માનવીના જીવનના બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, સગર્ભાવસ્થા વગેરે જેવા જુદા જુદા તમામ તબક્કે પોષણનું મહત્વપૂર્ણ સ્થાન છે. કુપોષણના કારણે બાળકનો વિકાસ રૂંધાય છે તથા તે જુદી જુદી બીમારીઓનો પણ ભોગ બને છે, જેના કારણે મૃત્યુની શક્યતા પણ વધી જાય છે. કુપોષણ એ આરોગ્ય સમસ્યા હોવા ઉપરાંત સામાજિક સમસ્યા પણ છે. શું આપ જાણો છો કે કુપોષણની ગંભીર અસરોથી બચવાના ઉપાયો અત્યંત સહેલા છે? કુપોષણથી બચવા માટે આટલું તો જરૂર કરીએ. 6 માસની ઉંમર સુધી બાળકને માત્ર અને માત્ર સ્તનપાન જ આપવું જોઈએ. 6 માસ પછી બાળકોને ઉપરના ખોરાક તરીકે દિવસમાં 4 થી 5 વખત ઉપરનું દૂધ, દાળ ભાત, ખીચડી, સૂપ વગેરે આપવા જોઈએ. બાળકને ઉપરનું દૂધ બોટલથી ન આપતા વાટકી કે ચમચીથી જ આપવું જોઈએ. બાળક પેટમાં હોય ત્યારે માતાએ પણ પોષણની બાબતમાં જાગૃત રહેવું જોઈએ. બાળક કે બાળકીને પોષણ આપવામાં સંભાવ રાખવો જોઈએ, કેમ કે બંનેને સરખા પ્રમાણમાં પોષણની જરૂર હોય છે. બાળક માંદું હોય તો પણ તેને સ્તનપાન કરાવવાનું કે ખોરાક આપવાનું ચાલુ રાખવું જોઈએ. બાળકને ખવડાવતા પહેલા માતાએ સાબુથી બરાબર ઘસીને હાથ અચૂક ધોવા જોઈએ, તેમજ બાળકને પણ હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ. આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે આયર્ન, કેલ્શિયમ, આયોડિન, વિટામિન એ વગેરે પોષક તત્વો શરીર માટે અતિ આવશ્યક છે. આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપથી પાંડુરોગ થાય છે, જેમાં જલ્દી થાક લાગે છે તથા જીભ, આંખો, નખ વગેરેમાં ફિકાશ આવી જાય છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં તથા સાંધાની તકલીફ ઊભી થાય છે. આયોડિનની ઉણપથી બાળકનો વિકાસ નબળો થાય છે. બાળક મહેરું મૂંગું, ઓછા વજનવાળું કે મૃત જન્મી શકે છે. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવે છે. આ પ્રકારની ઉણપોથી બચવા માટે રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ, ફળ ફળાદિ, સલાડ, ઈંડા વગેરેનો અચૂક સમાવેશ કરવો જોઈએ. અસ્વચ્છ ખોરાક કે પાણી પીવાથી તથા અસ્વચ્છ વસ્તુઓ મોંમાં નાખવાની ટેવને કારણે બાળકને ઝાડા થાય છે. એવી પરિસ્થિતિમાં બાળકને ORS પ્રવાહી, વાતનું ઓસામણ, છાશ, દહીં, લીંબુ શરબત વગેરે આપવા જોઈએ. ક્લોરીનયુક્ત પાણી જ પીવું જોઈએ. ઘરમાં તથા ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ. પેટમાં થતા કરમિયા માટે સારવાર લેવી જોઈએ. તરુણા અવસ્થામાં પણ વધુ પોષક અને સંતુલિત આહારની જરૂર હોય છે, જેને ધ્યાનમાં રાખીને યોગ્ય પોષક આહાર લેવો જોઈએ. જો બાળક કે તરુણીમાં ફિકાશ દેખાય તો લોહ તત્વ તથા ફોલિક એસિડની ગોળીઓ આપવી જોઈએ. ગુજરાત સરકાર છેક છેવાડાના પ્રજાજનોનું પોષણ સ્તર પણ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પ્રસૂતિ વિષયક સેવાઓ, રસીકરણ, આયર્ન ફોલિક એસિડની ગોળીઓ, આયોડિન યુક્ત મીઠું, સામાન્ય દર્દોની પ્રાથમિક સારવાર તથા આરોગ્ય શિક્ષણ જેવી સેવાઓ આપવામાં આવે છે. દર બુધવારે બપોર 12 મમતા તરુણી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં તરુણીઓના વજન તથા ઊંચાઈ કરી ગ્રોથ ચાર્ટ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. વધુમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય આરોગ્ય તથા સ્વચ્છતા સમિતિઓની રચના કરવામાં આવેલ છે, જેના દ્વારા માતા બાળક તથા તરુણીઓની પોષણ અવસ્થા પર સીધું ધ્યાન આપી જરૂર જણાય તમામ પગલાં લેવામાં આવે છે. સરકારશ્રી દ્વારા જિલ્લામાં વિરમગામ તથા ધંધુકા ખાતે ખાસ બાળ વિકાસ તથા પોષણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલ છે. વધુમાં શાળા આરોગ્ય કાર્યક્રમ, જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના
બાલ સખા યોજના વગેરે પણ અમલમાં મુકાયેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના દ્વારા 6 માસથી 3 વર્ષ સુધીના બાળકોને પૂરક પોષણ માટે બાલ ભોગ તથા 3 થી 6 વર્ષ સુધીના બાળકોને પૌષ્ટિક ગરમ નાસ્તો, ફળો, ન્યુટ્રી કેન્ડી વગેરે આપવામાં આવે છે. સગર્ભા માતાઓ તથા ધાત્રી માતાઓને શીરો, સુખડી તથા ઉપમા આપવામાં આવે છે. સમળા યોજના અંતર્ગત કિશોરીઓને પૌષ્ટિક વાનગીઓ, પ્રીમિક્સ આહાર તથા લો તત્વની ગોળીઓ આપવામાં આવે છે. સમયાંતરે તિથિ ભોજન દ્વારા પણ બાળકોના પોષણ સ્તરને વધારવા પ્રયત્નો કરાય છે. આવતીકાલના નાગરિકો એવા બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વસતા 6 વર્ષ સુધીના બાળકોને લક્ષ્યમાં રાખીને એક ખાસ પોષણ અભિયાન હાથ ધરવામાં આવેલ. આ મિશનની તાલીમ ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા વજન, ખાસ પોષક ખોરાક કાર્યક્રમ, મેડિકલ કેમ્પોનું આયોજન વગેરે જેવા તબક્કાઓમાં વહેંચવામાં આવેલ. આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં એક ખાસ સમિતિની રચના કરવામાં આવી. જિલ્લા પંચાયત અમદાવાદ આરોગ્ય શાખા અને આઈસીડીએસ શાખાના સંયુક્ત ઉપક્રમે આપણે પોષણ અભિયાન શરૂ કરાયું છે. જે બાળકો અતિ કુપોષિત આપણને ખબર પડે એ અતિ કુપોષિત બાળકોને આપણે વિભિન્ન સંસ્થાઓ દ્વારા અથવા જનભાગીદારી દ્વારા અથવા કોઈ પણ સરકારી યોજના દ્વારા એ લોકોને સતત 15 દિવસનું પોષણક્ષમ આહાર મળે એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સૌપ્રથમ પોષણ વિષયના તજજ્ઞો દ્વારા તમામ મેડિકલ ઓફિસર શ્રીઓ તથા ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રીઓ માટે જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમ પામેલ વ્યક્તિઓએ ત્યારબાદ બ્લોક કક્ષાએ તાલીમોનું આયોજન કરી તમામ આરોગ્ય કાર્યકરો, આશા કાર્યકરો તથા આંગણવાડી કાર્યકરોને પોષણના મહત્વ તથા પોષણ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી. ખાસ અમદાવાદ જિલ્લામાં અત્યારે ટીમ ન્યુટ્રિશન તરીકે એક કામગીરી તમામ વિભાગોને સંકલન કરીને કરવામાં આવી રહી છે. એ અતિ કુપોષિત બાળકોને ખોરાક આપીને તેમજ ડોક્ટર એટલે કે પીડિયાટિશિયન દ્વારા નિષ્ણાત દ્વારા તપાસ કરાવીને એમને જરૂર જણાય દવાઓ અને ખોરાક દ્વારા એમનો ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારબાદ પ્રથમ તબક્કામાં બાવળા, બરવાળા તથા દેત્રોજ તાલુકાઓમાં 6 વર્ષ સુધીના 20,049 બાળકોનું ખાસ પ્રકારના ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા વજન કરવામાં આવ્યું. આ બાળકોમાંથી 614 જેટલા અતિ કુપોષિત બાળકોને સતત 15 દિવસ સુધી એક પ્રમાણિત મેનુ પ્લાનને અનુસરીને દિવસમાં કુલ 5 વાર પૌષ્ટિક ખોરાક આપવામાં આવ્યો, જેમાં રોજિંદા ખોરાક ઉપરાંત ઉપમા, પુલાવ, રાબ, શીરો, પૂરણપોળી, લીલા શાક, ફળો વગેરેનો સમાવેશ થતો હતો. ન્યુટ્રિશન મિશન અંતર્ગત આંગણવાડી કાર્યકર દ્વારા એમના વાલીને સમજાવી 5 વખત વધારાનો ખોરાક આપી અને એમના ખોરાક પૌષ્ટિક ખોરાક ઉપર દેખરેખ રાખવામાં આવી. 15 દિવસ બાદ ફરીથી ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા બાળકોનું વજન કરવામાં આવ્યું અને આ પછી 15 દિવસ પછી બાળકોના કુપોષણમાં ખૂબ જ ઘટાડો થયો છે. આ બાળકોની તબીબી તપાસ કરવામાં આવી તથા જરૂર જણાય સારવાર પણ આપવામાં આવી. સાથે સાથે બાળકોના વાલીઓને પોષણની અગત્યતા વિશે શિક્ષણ આપવામાં આવ્યું તથા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ 15 દિવસ દરમિયાન બાળકોને જ્યારે પણ અમારા આંગણવાડી કેન્દ્ર પર બોલાવીએ ત્યારે માતાને અમે ખાસ એ સમજ આપીએ કે હવે પછી આ 15 દિવસમાં જે અમે મેનુ તૈયાર કર્યું છે બાળકોને જમાડવા માટે, એ મેનુ એમણે ઘરમાં પણ એ જ પ્રમાણે પ્રેક્ટિસ, બાળકોને એ જ પ્રમાણે આદત પાડે એટલે ભવિષ્યમાં પણ આવતીકાલના નાગરિકો છે બાળકો, તો ભવિષ્યમાં પણ આ જ રીતે એમણે આહાર લેવાની જો ટેવ પડી હશે તો કોઈ પણ પોષક તત્વોની ખામી એમના શરીરમાં નહીં રહે. તમામ બાળકોના અભિયાન પહેલાના અને પછીના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. હેલ્થ તથા આઈસીડીએસ ટીમના આ સચોટ પ્રયાસોને પ્રોત્સાહક સફળતા મળી. અમારા આંગણવાડીની બેન છે ને, એ મારા બાળકનો કમજોર હતું, હા વજન બિલકુલ હતો નહીં, તો 15 દિવસ લગી એને નાસ્તો ખવડાવવા આવતી જ હતી કાયમ 15 દિવસ બરાબર. બટાકા પૌવા, દાળ ભાત, પછી સકરિયું,
પછી પૂરણપોળી અને આ બીજા બધા ફળો એ લાવીને મારા બાળકોને ખવડાવતા હતા. તો મને એવું લાગ્યું કે મારા બાળકનો વજન સારો થયો હશે, તો હું પણ ઘરે અને એ રીતનું આ જોઈ અને ઘરે અને એ રીતે હું ખવડાવું શું, એટલે બહુ મારા બાળકનો ફેર પડી ગયો છે બધા, અને એને સમજણ પણ આવી સાય લઈને આવી. પછી પ્રથમ તબક્કાના ઉત્સાહવર્ધક પરિણામો બાદ આ મિશન હેઠળ જિલ્લાના બાકી રહેતા તાલુકાઓમાં પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ન્યુટ્રિશન મિશનમાં મેડિકલ ચેકઅપથી બાળકોની બીમારી દૂર કરવા માટે એક અગત્યનો રૂમ હેલ્થ ડિપાર્ટમેન્ટે ભજવેલો છે, અને જેના કારણે આપણે આ મિશનને બહુ જ સારી સફળતા અપાવી શક્યા છીએ. આ મિશનની સફળતામાં આરોગ્ય શાખા તથા ICDS શાખા ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, શિક્ષણ શાખા, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા ખાતું, આયુર્વેદિક ખાતું તથા વાસ્મો જેવી સંસ્થાઓએ પણ ધ્યેયલક્ષી સંકલન કર્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટનું પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા સતત મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. અમારી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા એક અભ્યાસ કરી રહ્યા છીએ. એ અભ્યાસમાં એવું દેખાય છે કે ઘણા બાળકો નિયમિત પ્રમાણે આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે અને એમને સારો એવો ફાયદો પણ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ આખો જો સારી રીતે આખા ગુજરાતમાં અને આખા ભારતમાં ચલાવવામાં આવે આ જ પાયા પર, તો માલ ન્યુટ્રિશન એટલે કુપોષણનો પ્રશ્ન ઘણી સારી રીતે અને ટૂંકા સમયમાં આપણે એને નિર્મૂલન કરી શકીએ. અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા કુપોષણના દૈત્યને નાથવા માટેનો આ ઐતિહાસિક પ્રયાસ અનુકરણીય છે. આપ પણ માનવ સેવાના આ મહાયજ્ઞમાં આપનો અમૂલ્ય ફાળો આપી શકો છો. આપ કોઈ પણ ગામના અમુક બાળકોને કે આંગણવાડીને દત્તક લઈ નાણાકીય કે અન્ય કોઈ પણ રીતે સહાયરૂપ બની શકો છો. આ માટે આપ જિલ્લા પંચાયતની આરોગ્ય કે ICDS શાખાનો અથવા કોઈ પણ આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડીનો સંપર્ક કરી શકો છો. આવનાર પેઢીને સ્વસ્થ અને નિરોગી બનાવવા માટે એક જાગૃત નાગરિક તરીકે આટલું ન કરી શકીએ? ચાલો આપણે સૌ સાથે મળી સૌને પોષણની અગત્યતા સમજાવીએ તથા કુપોષણને રોકવા પ્રામાણિક પ્રયાસો કરીએ. આપણે કાર્યક્રમ ચલાવ્યો છે કુપોષણ સામે લડાઈ લડવા માટેનો. આ દેશને કુપોષણમાંથી મુક્ત કરવો જોઈએ અને ગુજરાત એની પહેલ કરવી જોઈએ અને એનું એક બીડું આપણે ઉઠાવ્યું છે. કામ અઘરું છે પણ કોકે તો કરવું જોઈએ ને. અમદાવાદ જિલ્લા જેવા એક વિકસિત જિલ્લા અને મેગા સિટીના આજુબાજુના ગામડાઓમાં એક પણ બાળક કુપોષિત અથવા અતિ કુપોષિત ના રહે એના માટે પોષણ અભિયાનવાળું આ પ્રોજેક્ટ જિલ્લા પંચાયતનું સફળ થાય એના માટે આપણે સૌ મળી એના માટે પ્રયત્નશીલ થઈએ અને આ પોષણ અભિયાન દ્વારા આપણા સમાજ, આપણા રાજ્ય અને ભારતનું પરિકલ્પના એક સુદૃઢ પાયામાં થાય એના માટે આપણે બધા સંકલ્પ કરીએ.